વડોદરામાં આવતીકાલે પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળશે તે પૂર્વે પાલિકાની દબાણ શાખા કામે લાગી છે. સવારે માંડવીથી લહેરીપુરા રોડ તથા મંગળ બજારમાં કરાયેલા હંગામી દબાણો દૂર કરાયા હતા. આવતીકાલે વડોદરા શહેરમાં પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. ઉજવણી નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. ત્યારે આજે પાલિકાની દબાણ શાખાએ ચાર દરવાજા પૈકીના માંડવી લહેરીપુરા દરવાજા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની દબાણ શાખાએ શહેરમાં અત્યંત ભરચક એવા મંગળ બજારમાં પણ પથારાને દૂર કર્યા હતા. દબાણ શાખાની ટીમે માંડવી લહેરીપુરા રોડ પર લટકણિયા સહિતનો સામાન જપ્ત કર્યો હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે મંગળ બજારમાં દબાણો હટાવી ત્યાંથી વાહનોની અવર જવર વધે તે માટે પાલિકા અને ટ્રાફિક પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ તેમ છતાં મંગળ બજારમાં પથારા લાગી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મંગળ બજારમાં પહેલા જેવી જ સ્થિતિ સર્જાતા વાહન ચાલકો ત્યાંથી અવર જવર કરવાનું ટાળી રહ્યા છે. એલજી રોડ મેઇન રોડ છે, કલા મંદિરના ખાંચામાં થઈને રૂટના કામગીરીમાં છે. આ એક બાર એ લોકો વધારે નીકળી ગયા છે, એટલે રૂટિંગમાં આ બાજુ પર નીકળેલા છે. એટલે કઈ કઈ રીતના દબાણો હટાવવામાં આવ્યા છે? હમણાં તો સાહેબના સૂચન મુજબ એમજી રોડ અને ચાપાને રોડ એ બાજુ નીકળવાના છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને કરો? પોલીસ તો હમણાં નથી, પોલીસનો સપોર્ટ, પોલીસનું હમણાં લખેલું નથી, બે ત્રણ દિવસમાં ફરી આગળ લખીશું અને પોલીસનો સપોર્ટથી દબાણ ઉઠાવવાની કામગીરી. વોર્નિંગ આપવામાં આવી છે કે દબાણો હટાવવા? વોર્નિંગની સાથે દબાણ પણ ઉઠાવી લઈશું જે ના માને. આ જગ્યા એવી સંસદ, આ જગ્યા એવી છે કે જ્યાં ગાડી વારંવાર દબાણો હટાવવામાં આવે છે, વારંવાર લાગી જાય તો આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે. હવે એના માટે હવે બોર્ડ ઓફિસર સાહેબ જે મને સૂચના આપી એ પ્રમાણે અમે કાર્ય કરીશું. તમને એવું લાગે છે કે આ જે વેપારીઓ છે પેલી કહેવત છે કે કૂતરાની પૂછડી? સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.